એ દરમિયાન પણ અત્યારે શાંતિ એવાનું આયોજન કર્યું છે અમુ અને અમારી ટીમ સામાજિક કાર્યકર ટીમ દ્વારા જે આયોજન કર્યું અને આ જે ઘટના બની આની અંદર જે જે કાંઈ મૃતક ઉજરી ગયા એની આત્માને શાંતિ અને સદગતિ મળે અને આ આ આયોજનની અંદર તમામ તમામ પ્રકારના માણસો જોડાયેલા છે જલતા પુલ દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે એમાં મારી અગિયાર વર્ષની દીકરીઓ થઈ ગઈ અને અત્યારે જુલતા પુલ વખતે હું પણ હાજર હતો મારો દીકરો હતો અને મારો દીકરો નવેમ્બર થી ચીનમાં શરૂ થવા જઈ રહી છે વર્લ્ડ સોફ્ટ ટેનિસ જુનિયર ટુર્નામેન્ટ જેમાં ગુજરાતમાંથી કુલ સાત ખેલાડીઓની પસંદગી થઈ છે આ સાત ખેલાડીઓ પૈકી ચાર ખેલાડીઓ ભરૂચ જિલ્લાના છે તે ભરૂચ જિલ્લા માટે જ ગૌરવની વાત છે આ અગાઉ આ ખેલાડીઓએ ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં તેઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને આ વર્ષે પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે આ તમામ ખેલાડીઓ ભરૂચ ખાતે લવ ઓલ ટેનિસ એકેડમીમાં મહીદીપસિંહ ગોહિલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ કરે છે હાલમાં આ ખેલાડીઓનો અમદાવાદ ખાતે કેમ્પ ચાલુ છે જેમાં તેઓ ફિટનેસ અને રમત ઉપર ખાસ ધ્યાન આપી રહ્યા છે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ પણ ખેલાડીઓને શુભકામના આપી તેમનો હોસલો વધાર્યો હતો જુનિયર વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થયા છે અને તેઓ ચાઇના રમવા જાય છે તેઓ અહીંયાથી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના છે અને પ્રાઉડ મોમેન્ટ એ છે કે ગુજરાતના ટોટલ સેવન પ્લેયર્સ સિલેક્ટ થયા છે અને એમાંથી આપના ભરૂચનાને અમારી એકેડેમીના ચાર પ્લેયર્સ છે બે વર્ષથી સોફ્ટ ટેનિસ રમું છું વર્લ્ડ ચેમ્પિયનશિપ ચાઇનામાં જે થવાની છે એની માટે સિલેક્ટ થઈ છું જુનિયર સોફ્ટ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જે ચાઇના ખાતર યોજાયની છે ત્યાં સિલેક્ટ થયો છું અંડર સેવન્ટીન કેટેગરીમાં અને મારું એક જ લક્ષ્ય છે કે હું મારા દેશ મારા મા બાપ અને મારા કોચીસનું નામ ત્યાં રોશન કરી નાઉં પણ ફિફ્ટીન કેટેગરીમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સોફ્ટવેર્સમાં સિલેક્ટ થઈ છું ઇન્ડિયાના અમે ચાઇનામાં રિપ્રેઝન્ટ કરવા જઈએ છીએ ફિફ્ટીન કેટેગરીમાં વર્લ્ડ સોફ્ટવેર જુનિયર ચેમિયનશિપ માટે સિલેક્ટ થઈ છું અને હવે વાત ગુજરાતને દિવાળી ભેટની પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાત પ્રવાસે છે આજે સાંજે પીએમ મોદી એકતા નગર આવશે એકત્રીસ ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે એસઓયુ ખાતે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે લોકાર્પણ કરવામાં આવશે એકત્રીસ ઓક્ટોબરના પ્રધાનમંત્રીના કાર્યક્રમ પર નજર કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે એસઓયુ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત લોકાર્પણ થશે રૂપિયા બસો ચોર્યાસી કરોડના વિવિધ વિકાસ કાર્યો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કરાશે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ ટ્રાફિક સર્કલ્સ સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરાશે પીએમ મોદી આઈસીયુ ઓન વ્હીલ્સનું લોકાર્પણ કરશે કાર ચાર્જિંગ પોઈન્ટ એસઆરપી ફોર્સ માટે રનિંગ ટ્રેકનું લોકાર્પણ થશે ચાર મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે પીએમ મોદી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત થશે ફાયર સ્ટાફ રેસીડેન્શિયલ ક્વાર્ટર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે સાતપુડા પ્રોટેક્શન વોલ અને જેટીનો વિકાસ થશે સસ્ટેનેબિલિટીના લક્ષ્ય સાથે બોન્ઝાઈ ગાર્ડન બનશે તો આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નર્મદામાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે વાયુસેના દ્વારા સૂર્યકિરણ ફ્લાયપાસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન કરશે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ શોને નિહાળશે નવ રાજ્યો અને એક કેન્દ્ર પ્રદેશ ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એનસીસી અને માર્ચિંગ બેન્ડની પોલીસની સોળ માર્ચિંગ ટુકડીઓ ધરાવતી યુનિટ ડે પરેડના સાક્ષી બનશે ખાસ આકર્ષણમાં એનએસજીની હેલ માર્ચ ટુકડી બીએસએફ અને સીઆરપીએફના પુરુષો અને મહિલા બાઇકર્સ દ્વારા સાહસિક પ્રદર્શન બીએસએફ દ્વારા ભારતીય માર્શલ ના સંયોજન પરનો શો યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ગુજરાત મુલાકાત દરમિયાન એકતા દિવસની ઉજવણી જે છે તે યોજાવાની છે અને તેમાં વિશેષ એકતા પરેડની અંદર તેઓ હાજરી આપવાના છે આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે એકતા આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિવિધ બટાલિયનના જે જવાનો જે છે તે અહીંયા પરેડ જે છે તે કરશે દર વર્ષની માફક આ વર્ષે પણ એકત્રીસ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈને પુષ્પાંજલિ કરશે ને ત્યારબાદ એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન પણ અહીંયાથી કરવાના છે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ શો જે છે તે પણ આ જ મંચ ઉપરથી નિહાળશે મહત્વનું એ છે કે આ પરેડની અંતર્ગત નવ રાજ્યો એક કેન્દ્ર શાસિત પ્રદેશ ચાર કેન્દ્રીય સશક્ત પોલીસ દળો એનસીસી માર્ચિંગ બેન્ડની પોલીસ સહિતની સોળ ટુકડીઓ જે છે તે યુનિટી ડેની અંદર પરેડની સાક્ષી જે છે તે બનવાના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એનએસજી હેલની માર્ચની ટુકડી બીએસએફની સીઆરપીએફના પોલીસ સહિતના જવાનો જે છે તે કર્તબો જે છે તે નિહાળશે અને સૂર્યકિરણ પોસ્ટનો પણ સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે એમ અહીંયા આ પ્રકારની જે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે ઠીક સવારમાં સાત વાગે પ્રધાનમંત્રી પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ સીધા આ પરેડ ગ્રાઉન્ડ ખા ખાતે પહોંચી અને પરેડનું નિરીક્ષણ કરશે અને સંચાલન પણ કરશે અને એકતા દિવસની ઉજવણી જે છે તેમાં સહભાગી થશે કે પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો પ્રધાનમંત્રી મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ કાર્યો ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જેમાં ત્રેવીસ છવ્વીસ કરોડના ખર્ચે સોલાર પાર્કિંગ નું નિર્માણ કરાયું છે ચાર મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલ્યુશન ફ્રી બને તેવા પ્રયાસ સાથે નિર્માણ પામ્યું છે પાર્કિંગ સ્ટેશન ટોટલ અમે અહીંયા ત્રણ પાર્કિંગ એરિયા કવર કરેલા છે ત્રણે ત્રણ પાર્કિંગમાં અમે કારપોર્ટ અને પોર્ટમાં સોલર પેનલ લગાવેલી છે આનાથી અમે જે છે જનરેશન ટોટલ ચાર મેગાવોટનું જનરેશન કરવાના છીએ જેથી આસપાસના જે એમના કનેક્શન છે એમને વીજળીનો સપ્લાય મળશે આનાથી ટોટલ અમે લોકો પર યરલી સાઠ હજાર અડતાલીસ સાઠ લાખ અડતાલીસ હજાર જેટલું અમે જનરેશન કરવાના છે ડેલી આપણે ગણીએ તો સોળ હજાર આઠસો જેટલા યુનિટ ડેલી જનરેટ થવાના છે આનાથી આપણે સિટીને ગ્રીન બનાવી શકીશું અને બીજું કાર્બન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાના છે અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગ કરવાના છે જે પૈકી વાત કરવામાં આવે તો આ સોલાર પ્રોજેક્ટ અંતર્ગતના આ પાર્કિંગ સ્ટેશન જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જે છે તે મુલાકાત કરતા હોય છે પોતાના વાહનો લઈને અહીંયા આવતા હોય છે એટલે કે તેઓ વાહન પાર્ક કરે એટલે વાહન પાર્ક કરી શકે ને તેની ઉપરથી સોલર પણ મેળવી શકાય તે પ્રકારની વ્યવસ્થા સાથે સોલાર વાહન પાર્કિંગની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે આ આ પ્રોજેક્ટ અંતર્ગતથી કહી શકાય કે ચાર મેગાવોટ સોલર જે છે તે મળશે સાથે સાથે આ પ્રોજેક્ટ અંતર્ગતની વાત કરવામાં આવે તો ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ કરોડના ખર્ચ